विद्यार्थी मित्रों, हवे आपणे प्रकरण 7 आगळ जोईशुं। रियाए स्टेशन पर कया कया स्थळोनी मुलाकात लीधी? तो आपणे आगळ जोयुं तेम रियाए स्टेशन पर टिकिट बारी, टिकिट चेकरनी रूम, प्रतीक्षा खंड, पार्सल रूम, टॉयलेट बाथरूम, पीवाना पाणीनी सुविधा, चा नास्तानी कैंटीन जेवी सुविधाओना स्थळोनी मुलाकात लीधी। हवे आगळ आपणे जोईए एणे डायरीमां शुं लख्युं। 29 सवारना 7 छे। हवे माइकमां सूचना अपाई, अमारी ट्रेन 2 वडोदरा स्टेशनेथी चालशे। अमे पाछा अमारा डब्बामां आवीने बैठा अने ट्रेन चाली। सवार थई गई हती। बहारनुं वातावरण खूब ज सुंदर लागतुं हतुं। હવે માઇકમાં શું સૂચના આપવામાં આવી કે ટ્રેન 2 વડોદરા સ્ટેશનેથી ચાલશે અને અમે અમારા ડબ્બામાં એટલે પાછા આવી ગયા। સવાર થઈ ગઈ હતી એટલે બહારનું વાતાવરણ ખૂબ સુંદર લાગતું હતું અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી। અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી। ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા। ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા। કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું। કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા। ખરેખર તે જોખમી હતું। ચિત્રમાં આપણને દેખાય છે કે ફાટક બંધ છે, રેલવેના પાટા છે અને બંને બાજુ વાહનો ઊભા છે। સડક માર્ગ બંધ હતો અને ફાટક પાસેથી ટ્રેન પસાર થવાની હતી એટલે ફાટકની બંને બાજુ રિયાએ શું જોયું કે બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, માલસામાન ભરેલી ટ્રકો અને લોકો ઊભા હતા। કેટલાકે એમના વાહન બંધ કર્યા નહોતા, જેથી વાતાવરણ કેવું લાગતું હતું? અવાજવાળું ને ધુમાડાવાળું। કેટલાક તો સળિયા નીચેથી પસાર થતા હતા, જે જોખમી હતું। તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ। મેં અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શકાયા નહીં। એ જ સમયે શું થયું? એમની ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ તો રિયાએ અને એના ભાઈ હિમાક્ષે શું કર્યું? ટ્રેનના ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેન કેવી હતી? ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શકાયા નહીં। રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો રિયાએ ફાટક પાસે જોયું કે લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોતા હતા। ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, ટ્રકો વગેરે હતું। હવે આગળ રિયા લખે છે, હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી। અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો। ખળ 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 મેં મારી આંખો ખોલી। અનુમાન કરો મેં શું જોયું હશે? મેં મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી। મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે। આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે। તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે। એ આંખો બંધ કરીને ટ્રેનમાં બેઠી હતી, પરંતુ શું થયું? અચાનક ટ્રેનનો અવાજ બદલાઈ ગયો, ખળ ખળ અવાજ આવવા લાગ્યો એટલે રિયાએ શું કર્યું? એની આંખો ખોલી। આંખો ખોલી તો એણે શું જોયું કે એમની ટ્રેન તો એક પુલ ઉપરથી પસાર થઈ રહી છે, જે આપણને ચિત્રમાં દેખાય છે। તો એની મમ્મીએ શું કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે અને આ નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, જેનું પાણી નહેર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે। થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા, તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા। પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે। તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે। તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે।
તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। હવે એમણે શું જોયું કે થોડાક દૂર બીજા બે પુલ પણ હતા, પરંતુ ત્યાંથી નાના નાના વાહનો પસાર થઈ રહ્યા હતા। એટલે એના પપ્પાએ શું કીધું કે જે પહેલો પુલ છે એ કયો પુલ છે, ગોલ્ડન બ્રિજ, જે સૌથી જૂનો અને મજબૂત પુલ છે, અને એની આગળ જે બીજો પુલ છે એ નર્મદા નદી પર નવો બંધાવેલો છે, જે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। સેવના તરીકે ઓળખાય છે, કેબલ બ્રિજ તરીકે। ચિત્રમાં આપણને આપ્યું છે કે ટ્રેન જઈ રહી છે અને નીચે નર્મદા નદી વહી રહી છે। ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું। કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા। પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી। ઉનાળો હતો તો પણ નદીમાં પાણી ભરેલું હતું, અને જેમ ચિત્રમાં આપણને નાવડી દેખાય છે બે ત્રણ, એમ નાવડીમાં મુસાફરો માછલી પકડવા માટે ઝાડ પાથરીને બેઠેલા હતા। પુલ કેવો હતો, લાંબો હતો, એટલે એમને આ બધું જોવાની મજા આવી। પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી। હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં। એટલે એના પપ્પાએ શું કીધું કે રાત્રે જ્યારે તમે સૂતા હતા ત્યારે ટ્રેન સાબરમતી, વાત્રક અને મહીસાગર તેમજ વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પણ પસાર થઈ હતી, પરંતુ તમે સૂઈ ગયા હતા। હવે આની આગળ કયો પુલ આવશે, સુરતની તાપી નદીનો પુલ આવશે, જે જોવાનું તમે ચૂકતા નહીં। બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી। નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા। કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી। ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા। પવન ખૂબ ઠંડો આવતો હતો। આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી। અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો। તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા। મમ્મીએ સમાચાર આપ્યા કે અમારે ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું। બહારના દ્રશ્ય જોવાની શું આવતી હતી, એ લોકોને મજા આવતી હતી। નદી કિનારાના વિસ્તારમાં શું હતા, લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા હતા। કેટલાક ખેતરોમાં શેની ખેતી થતી હતી, કેળાની, અને ચારે બાજુ લીલાશ્યામ વૃક્ષો પણ હતા। પવન કેવો હતો, એકદમ ઠંડો ઠંડો હતો, જેવો પવન રિયા શું કહે છે કે આવો પવન તો મેં એને ગાંધીધામમાં અનુભવ થયો નથી। બહારનું વાતાવરણ જોવામાં એ મશગુલ હતા કે ત્યાં એના મામાનો ફોન એના મમ્મીના મોબાઈલ પર આવે છે। કેમ આવે છે, તો એના મામા એમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા। એટલે મમ્મીએ એમને જાણ કરી કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, એટલે અમે 8:25 કલાકે પહોંચવાના હતા, એની જગ્યાએ 10:25 કલાકે પહોંચીશું। હવે સવારના 9 વાગ્યા છે અને આગળ રિયા લખે છે, અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી। રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા। રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા। શું કહ્યું છે કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી। રસ્તામાં શું હતા, સડક માર્ગ ઉપર મોટા મોટા પુલો હતા અને બંને બાજુ ઇમારતો અને બજારો દેખાતા હતા। પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે। આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે। અમદાવાદ પછી ગુજરાતનું આ 2 નંબરનું મોટું શહેર છે। સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી। એટલે એના પપ્પાએ શું કહ્યું કે આ શહેર કયું છે, સુરત શહેર, અને સુરત શહેર શેના માટે જાણીતું છે, તો કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે। અમદાવાદ પછી ગુજરાતનું આ 2 નંબરનું સૌથી મોટું શહેર છે। એને સ્ટેશન આવી ગયું એટલે ટ્રેન ઊભી રહી ગઈ। પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ હતી।
અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. હવે પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર શું હતી? વધારે હતી. ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા, પહેરવેશવાળા એટલે કે અલગ અલગ કપડાવાળા લોકોએ અલગ અલગ કપડાં પહેર્યા હતા. સ્ત્રીઓએ શું કર્યું હતું? ધોતીની જેમ સાડી પહેરેલી હતી અને પુરુષોએ શું પહેર્યું હતું? લુંગીની જેમ સફેદ ધોતી વીંટાડેલી હતી. અને એ લોકોની બોલી એટલે કે એ લોકો જે બોલતા હતા એ પણ અલગ લાગતું હતું, અલગ ભાષા લાગતી હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. એટલે એના પપ્પાએ શું કીધું કે દેશના વિવિધ રાજ્યના લોકો અહીં નોકરી ધંધા માટે આવેલા છે અને અહીં સ્થાયી થયેલા છે, એટલે તમને અહીંયા અલગ અલગ પહેરવેશવાળા લોકો જોવા મળશે. પપ્પા સૂતર ફેણી અને ખારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5-1 મિનિટ રોકાઈને ઉપડી. એના પપ્પા શું લઈ આવ્યા? સૂતર ફેણી અને ખારી, એ બંને શું છે? સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન સ્ટેશન પર 5-1 મિનિટ ઊભી રહી અને પછી ઉપડી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે એકાદ કલાક જેવું લાગશે. એટલે એના પપ્પાએ શું કીધું કે હવે નવસારી આવશે અને પછી વલસાડ આવશે અને વલસાડ પછી તરત શું આવશે? વાપી આવશે. એટલે આપણને વાપી પહોંચવામાં હવે એકાદ કલાક જેવો ટાઈમ લાગશે. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. એની મમ્મી એના મામાને ફોન કરીને શું કહ્યું કે અમે કલાકમાં હવે પહોંચી જઈશું, એટલે અમે બધાએ અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો. મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. હિમાક્ષ અને એ બંને શું હતા? આનંદિત હતા. કેમ? કારણ કે એનું મામાનું ઘર આવી ગયું હતું અને એમની ટ્રેન હવે વાપી સ્ટેશને પહોંચવાની હતી. ચિત્રમાં આપણને દેખાય છે કે સ્ટેશન પર મુસાફરો ઉતરી રહ્યા છે. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાક્ષે ખૂબ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, મામાના ઘરે પહોંચીને બાકીનું લખીશ. એટલામાં એના મામાનો ફોન આવી ગયો કે અમે હું સ્ટેશને તમને લેવા માટે આવી ગયો છું. મુસાફરી કેવી હતી? લાંબી હતી, પણ રિયાએ અને હિમાક્ષે તો ખૂબ મજા કરી. અને હવે એ ડાયરીમાં શું લખે છે કે હું હવે ડાયરી લખવાનું બંધ કરું છું, મામાના ઘરે જઈને બાકીનું લખીશ. પ્રશ્ન આપ્યો છે, રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ વગેરે રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી, જે આપણે પાઠમાં જોયું. અહીં તમારો આ પાઠ પૂરો. પાઠનું સ્વાધ્યાય લખવાનું છે તમારે અને મોઢે કરવાનું છે.